હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું તમારી જોડે શેર કરીશ એક ભરેલા શાકની રેસીપી, જેમાં તમારે ભરવાનો જરા પણ સમય નહીં બગડે. ભરેલું શાક તો ઘરમાં કોને ન ભાવે, બધાને ખૂબ જ ભાવતું હોય છે, પરંતુ એટલો સમય નથી હોતો કે આપણે બધા જ શાકને ભરીને બનાવીએ. તો આજે આપણે આ એક નવી રીતે ભરેલું શાક બનાવીશું, જેમાં ભરવાની ઝંઝટ પણ નથી અને સમય પણ નહીં બગડે. તો ચલો હવે તેની રેસીપી જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તે બિલકુલ ફ્રીમાં છે. અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો, જેથી કરી અને નવી નવી રેસીપીઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને જ મળે. તો આજે આપણે ભરવાની ઝંઝટ વગર એકદમ સ્વાદિષ્ટ ભરેલું શાક બનાવીશું, ટીંડોળા અને બટાકાનું, જે ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને અત્યારે સ્પેશિયલી સિઝનમાં ટીંડોળા ખૂબ જ સરસ આવે છે. તો આજે આપણે તેનું જ ભરેલું શાક બનાવીશું. બિલકુલ ટીંડોળાના આવી રીતે ઉપરનો અને નીચેનો ભાગ આપણે કાઢી લઈશું અને તેના બે બે ફાડા કરી લઈશું. આવી રીતે તેને બિલકુલ વચ્ચેથી બે બે ભાગમાં કટ કરીશું અને તેની સાથે જો તમને આવી રીતે ચાર ભાગમાં કટ કરવા હોય તો એ રીતે પણ કરી શકાય. મેં તમને બંને રીત બતાવી છે. હું અહીંયા તેને બે બે ભાગમાં જ કટ કરી રહી છું. બિલકુલ આવી રીતે હવે આપણે બધા જ ટીંડોળાને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો બિલકુલ ઇઝી રીતે આપણે તેને કટ કરી લેવાના. અને સેમ ઈજ સાઇઝના આપણે જેવી બટેકાની ચિપ્સ કરી એવી જ રીતે જે ટીંડોળા છે એ જ સાઇઝના મેં બટાકા પણ સમારી લીધા છે. તો હવે શાક બનાવવા માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં એક લાલ સૂકું મરચું અને એક તમાલપત્રનું પાન ઉમેરીશું. ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું, અડધી ચમચી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને સરસ મજાનો વઘાર તૈયાર કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો આપણો વઘાર પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આપણે તેમાં સમારેલા બટાકા ઉમેરીશું અને તેને ખૂબ જ સરસ રીતે કૂક કરી લઈશું. બિલકુલ આ જ રીતે તેને હલાવતા રહીશું. તેને આપણે લગભગ 2-3 મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર આવી રીતે કૂક કરવાના છે. 2 મિનિટ પછી હવે આપણે કટ કરેલા ટીંડોળા પણ ઉમેરી દઈશું અને બંનેને બિલકુલ સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને પણ 2 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી કરી અને તે પ્રોપરલી કૂક થઈ જશે. ત્યારબાદ તેમાં મસાલાઓ કરી લઈશું. તેના માટે અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું નમક ઉમેરીશું. ત્યારબાદ હવે તેમાં ઉમેરીશું 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને 2 ચમચી જેટલો હવે આપણે ચણાનો લોટ ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું, જેની રેસીપી મેં પહેલાં જ શેર કરેલી છે, તો તે પણ જરૂરથી જોજો. હવે આપણે એડ કરેલા બધા જ મસાલા અને ચણાના લોટને શાક જોડે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે કરવાથી તમને જે પણ ભરેલા શાકનો ટેસ્ટ જોઈતો હોય તે ખૂબ જ સરસ રીતે આવી જશે. આપણે તેને 1 મિનિટ સુધી બિલકુલ આવી રીતે કૂક થવા દઈશું, જેથી કરી અને લોટ પણ બિલકુલ સરસ રીતે શેકાઈ જશે અને બધા જ મસાલામાં ભળી જશે. 1 મિનિટ પછી હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. મેં અહીંયા 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તમારે જેટલો પણ રસો જોઈતો હોય એ પ્રમાણે ઉમેરી શકાય. ત્યારબાદ પેનનું ઢાંકણ બંધ કરી અને શાકને 3-4 મિનિટ સુધી કૂક થવા દઈશું. 3-4 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો આપણું શાક ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયું છે અને તમે ઉપર બિલકુલ સરસ રીતે જોઈ શકો છો કે તેલ પણ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે. તમારે જો આ રીતનો રસો કે ગ્રેવી જે તમે કહો તે ના જોઈતી હોય તો તેને 1-2 મિનિટ સુધી વધારે કૂક થવા દેવાનું, જેથી કરી અને તે બિલકુલ સરસ રીતે બળી જશે. અને બિલકુલ આ રીતે કરવાથી તમને ભરેલા શાકનો ટેસ્ટ પણ મળશે અને જે ભરવાના શાકની જે ઝંઝટ હોય, જે સમય બગડતો હોય તે પણ નહીં બગડે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. છે ને, બનાવવું ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે. મેં આ રીતે ભરી અને ટીંડોળા બટાકાનું શાક બનાવ્યું છે. તમે કોઈ પણ શાકને આ રીતે બનાવી શકો છો.
જો તમને રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.